नमस्ते विद्यार्थी मित्रों, आपणे धोरण सात विषय सामाजिक विज्ञान कया तासमो प्रकरण एक राजपूत युग नवा शासकों अने राज्यों विषय आपणे अभ्यास करता था। एमां हर्षवर्धन पछीनो समयगाळो राजपूतोना गुणों एटले के उत्तर भारतना राज्यों विषे आपणे अभ्यास करी चुक्या छीए। हवे आजे आपणे दक्षिण भारतना राज्यों विषे आजे अभ्यास करवाना छीए। तो दक्षिण भारत में कया कया राज्य अस्तित्व में आवेला छे? नर्मदा नदी नी दक्षिण में आवेला राज्यों ने दक्षिणना राज्यों कहेवामां आवे छे। नर्मदा नदी मध्य प्रदेश में थई अने गुजरात में आवे छे। उत्तर भारत नी जेम दक्षिण भारत में पण अनेक नाना मोटा राजवंश स्वतंत्र थया। तेमाथी चालुक्य वंश, राष्ट्रकूटो, पल्लव, चोल, पांड्य अने चेर जेवा राजवंशों विषे टूंक में चारमां जानकारी मेळवीए। एटले के दक्षिण भारत में आजे चालुक्य वंश, राष्ट्रकूटो, पल्लव वंश, चोल वंश, पांड्य वंश अने चेर जेवा राज्यों अने राजवंशों स्वतंत्र अस्तित्व में आव्या। चालुक्य वंशनो प्रथम राजा जयसिंह हतो। पुलकेशी प्रथमे 540 वातापीने राजधानी बनावीने अलग स्वतंत्र राज्य स्थापी हतो। आ वंश वातापीना चालुक्य वंश तरीके ओळखाय। बाजू में तमे फोटोग्राफ्स जोई शको छो पुलकेशी बीजानो। आ वंशमो कीर्तिवर्मा पुलकेशी प्रथम अने पुलकेशी बीजो जेवा महान महत्वना शासको थई गया। एटले के तमे जे फोटो जोई शको छो फोटोग्राफ ए पुलकेशी बीजो छे अने ए दक्षिणना राज्योमो एक महत्वनो शासक थई गयो। दक्षिणमो चालुक्य वंशनी पड़ती थई त्यारे राष्ट्रकूट वंशनी सत्तानो उदय थयो। एटले के दक्षिणना राज्यो हता एमो चालुक्य वंशनी पड़ती थई एटले के हार थई अने त्यारे जो नवा राष्ट्रकूट वंशनी सत्तानो उदय थयो। आ वंशनो सौथी प्रथम राजा इंद्र प्रथमने मानवामां आवे छे। गोविंद त्रीजो राष्ट्रकूट वंशना शासकोमां सौथी शक्तिशाळी शासक हतो। आ समयमां यादव वंशना बे राज्यो अस्तित्वमां हता। कया कया राज्यो हता अस्तित्वमां? एक तो देवगिरी अने बीजो छे द्वार समुद्र। द्वार समुद्रमां होयल वंश शासन हतो अने देवगिरीमां यादवनुं शासन। एटले के बे अलग अलग राजाओ राज्य करता हता। द्वार समुद्रमो कोयल वंश अने देवगिरीमो यादवो शासन करता हता। वरंगलमो काकतीय साम्राज्यनो उदय थयो।
વરંગલ તેમની રાજધાની હતી એટલે કે આ વરંગલ છે એમાં કાકતીય સામ્રાજ્યનો ઉદય થયો ઉદય થયો એટલે એમનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એની મહાનતા અને વરંગલ તેમની રાજધાની હતી એટલે કે અમને જે રાજધાની હતી એ વરંગલ અસ્તિત્વમાં આવી હતી આવા બે રાજ્યો દક્ષિણમાં પણ અસ્તિત્વમાં હતા હવે દક્ષિણ ભારતના રાજ્યોમાં પલ્લવ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી તેની રાજધાની કાંચીપુરમ હતી એટલે કે આ દક્ષિણના જે રાજાઓ હતા એમાં પલ્લવ વંશ પણ એક મહાન વંશ હતો અને એની સ્થાપના બપ્પદેવે કરી હતી અને તેની રાજધાની હતી એ કાંચીપુરમ મહેન્દ્રવર્મા પ્રથમ નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા એટલે કે પલ્લવ વંશમાં પણ મહેન્દ્રવર્મા પ્રથમ નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા એટલે એમને આ રાજ્યો પર શાસન કર્યું હતું તાંજોર ચિના ત્રિચિના પલ્લી અને પદ્દુકોઈ કટ્ટઈ જો આવેલા છે તો મધ્યકાળમાં ચોલમંડળનું રાજ્ય હતું તાંજોર તેમની રાજધાની હતી રાજરાજ પ્રથમ રાજા ધીરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલવંશના મહત્વના શાસકો હતા એટલે કે આ રાજ્યોમાં જે ત્રિચિનાપલ્લી અને પદ્દુકોટ્ટઈ જો આવેલા છે તેઓ મધ્યકાળમાં ચોલમંડળનું રાજ્ય હતું અને તાંજોર તેમની રાજધાની હતી રાજરાજ પ્રથમ અને રાજા ધીરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલવંશના મહત્વના શાસકો હતા એટલે આ ત્રણ રાજાઓ હતા એ પલ્લવ વંશના મહત્વના શાસકો થઈ ગયા દક્ષિણમાં આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ રાજ્ય હતું પાંડ્ય રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું એટલે કે તેઓ રાજ્ય પ્રમાણે નાનું હતું પણ વેપાર ખૂબ જ મોટા પાયે કરવામાં આવતો હતો અને એ વેપારી મથક તરીકે ઓળખાતો હતો આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે અત્યારે જે કેરળ છે કેરળ રાજ્ય દક્ષિણમાં આવેલું એનું બીજું નામ ચેર વંશ હતું અને અત્યારે આપણે એને કેરળ રાજ્ય કહીએ છીએ અથવા મલયાલમ એમની ભાષા છે મલયાલમ અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો અયન ચેર વંશનો પ્રથમ શાસન કોઈ પણ રાજ્ય હોય તો એનો રાજા પ્રથમ રાજા હોય એ અને દ્વિતીય રાજા તૃતીય રાજા એમ પોતાના વારસદારો રાજ્યમાં બનતા જતા હોય તો એનો ચેર વંશનો પ્રથમ શાસક હતો એ અયન હતો અને શેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો એટલે કે આ રાજા ખૂબ જ મહાન રાજા હતો એનો રાજ્ય ખૂબ જ વખણાતું હતું હવે આપણે ઉત્તરના રાજ્યો અને દક્ષિણના રાજ્યો જોઈ લીધા હવે આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા રાજપૂત યુગમાં જે રાજાઓ રાજ્ય કરતા હતા એમની શાસન વ્યવસ્થા કેવી હતી તો રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું રાજપૂત યુગમાં રાજાઓ વંશ પરંપરાગત એટલે એક રાજા હોય તો એનો પુત્ર પણ રાજગાદીએ બેસે પછી એનો પુત્ર પણ રાજગાદીએ બેસે
એવી રીતે એનો પુત્રનો પુત્ર એમ વારસદારમાં સૌથી મોટો પુત્ર હોય એ રાજા બને. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. એટલે કે આ જે રાજપૂત યુગમાં શાસનમાં જ્યેષ્ઠ પુત્ર એટલે સૌથી મોટો પુત્ર હોય એ જ રાજા બને એવું ન હતું. પરંતુ રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી એટલે કોઈ પણ એક પુત્રને યુવરાજ તરીકે બનાવતા હતા. એને પસંદ કરતા હતા કે રાજાનો ઉત્તરાધિકારી આ દીકરો બનશે. આ યુવરાજ જે પાછળથી રાજા બનતો હતો. લોકો અથવા રાજદરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. એટલે કે રાજાશાહી વખતે લોકો અથવા રાજદરબારીઓ ચૂંટણી કરતા હતા અને ચૂંટણી કરી અને રાજાઓની પસંદગી કરતા હતા એવા પણ ઉદાહરણો અત્યારે જોવા મળે છે. જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આવું એક ઉદાહરણ આપણને જોવા મળે છે. કાશ્મીરના રાજા યશસ્કર એની જે પસંદગી કરી હતી એ બ્રાહ્મણોની સભાએ કરી હતી. એટલે કે એમાં લોક જે વંશ પરંપરાગત રાજ્ય મળ્યું ન હતું કે રાજા પોતા રાજાનો દીકરો રાજા બને એવું ન હતું. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, અમાત્ય અને સચિવો. જ્યારે રાજપૂત યુગમાં શાસન વ્યવસ્થા ચાલતી હતી તો એમાં મંત્રી પણ બે પ્રકારના રાખવામાં આવતા હતા, એક અમાત્ય અને બીજા સચિવો. આ મંત્રીઓ છે એ પૂરા શાસનનો વહીવટ કરતા હતા અને સચિવો પણ એમાં ખૂબ જ મહત્વની ભાગ લેતા હતા. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું. જ્યારે આ જે સચિવો અને અમાત્યો એવા બે પ્રકાર હતા તો એમાં જે અમાત્યનું કાર્ય એટલે કામ, એ કામ શું કરતા હતા તો મંત્રણા કરતા હતા. જ્યારે પણ રાજ્યની અંદર રાજદરબાર ભરાય તો એમના રાજાઓ વિશે કે એવી મંત્રણાઓ કરતા હતા, તો એ મંત્રણાઓ કરવાનું કામ અમાત્યનું હતું અને રાજનીતિ કરવાનું. અને સચિવનું કાર્ય શું હતું, લડાઈ કરવાનું તથા સુલેહનું હતું. જ્યારે પણ એક રાજા બીજા રાજ્યમાં ચઢાઈ કરી આવે તો જે લડાઈ કરવાનું કાર્ય, સૈનિકોને મોકલવા, લડાઈમાં કેટલા સૈનિકોને મોકલવા, કયા સૈનિકને કયું કામ સોંપવું, આ બધું કામ સચિવો કરતા હતા. અને સુલેહનું કામ, સુલેહ એટલે એક રાજા બીજા રાજાની જ્યારે પણ લડાઈ થાય, એક રાજા બીજા રાજા ઉપરના રાજ્ય ઉપર ચઢાઈ કરે, ચઢાઈ આવે તો ક્યારેક સંધિ પણ કરી લેવામાં આવતી હતી. એટલે કે સુલેહ કરવાની અથવા રાજ્યના અંગત ઝઘડાઓ હોય અથવા કોઈ સમસ્યા હોય, મુશ્કેલી, તો સચિવો છે એ આ બધું કામ કરતા હતા. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો. જ્યારે પણ આવા કામ હોય તો સચિવો, અમાત્યો જે કોઈ કામ કરે એમાં છેલ્લે જે નિર્ણય કરવાનો હોય, ન્યાય આપવાનો હોય, તો એ ન્યાય આપવાનું કામ છેલ્લે રાજા કરતો હતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. એટલે કે રાજપૂત રાજાઓ હતા એમના શાસનમાં અને અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. અત્યારે લોકશાહીની અંદર આપણે હોદ્દાઓ હોય છે, રાજાશાહી અને મો પણ આવા હોદ્દાઓ હતા. અત્યારે લોકશાહીમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી, જે કોઈ હોય, રાષ્ટ્રપતિ, સચિવ, બરાબર, અને સરકારી નોકરીઓમાં પણ સચિવો હોય. તો આવા આવા હોદ્દાઓ અત્યારે લોકશાહીમાં છે, એમ રાજાશાહીમાં પણ આવા હોદ્દાઓ હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. એટલે રાજાશાહી વખતે નગરની સભાનો જે વડો હોય, વડો એટલે મુખ્ય માણસ, એ નગરપતિ કહેવાતો. અત્યારે આપણે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા, તો એની અંદર નગરપાલિકાના જે પ્રમુખ હોય એને આપણે વડો કહીએ છીએ. એવું રાજાશાહીમાં પણ આવું શાસન વ્યવસ્થા હતી.
રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું। એ સમયની અંદર ગ્રામીણ સંસ્થાઓ ગામડાઓમાં પણ સંસ્થાઓ ઊભી કરવામાં આવતી અને એને મહત્વ આપવામાં આવતું હતું। અત્યારે આપણે જોઈએ તો અત્યારે પણ ગ્રામીણ અત્યારે આપણી શાસન વ્યવસ્થા લોકશાહીમાં પણ ગ્રામીણ ગ્રામ્ય લેવલે ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, બરાબર, રાજ્યમાં નગરપાલિકા, મહાનગરપાલિકા આવી આવી જે આપણા શાસન વ્યવસ્થામાં જે અસ્તિત્વ, એવી રીતે રાજપૂત યુગમાં પણ ગ્રામીણ સંસ્થાઓનું ખૂબ જ મહત્વ આપવામાં આવતું હતું। ગ્રામ પંચાયતોનો વડો ગ્રામ પંચાયતનો વડો મુખ્ય કે સરપંચ ગણાતો હતો। એટલે એ સમયની અંદર જ્યારે ગ્રામ પંચાયત હોય તો એમાં વડો મુખ્ય ગામના સરપંચ, અત્યારે આપણે જે સરપંચને ચૂંટણી થાય છે અને સરપંચ ચૂંટી કાઢીએ છીએ, એવી રીતે એ સમયમાં રાજા સમયમાં રાજા સાહેબમાં પણ જે ગામનો વડો હોય એને મુખ્ય કહેવામાં આવતું, જે મુખ્ય કામ જે કંઈ કરે, જે ન્યાય આપે ગામમાં નાના વ્યક્તિઓને કે કંઈ જે કંઈ કરવાનું હોય કામ એ મુખ્ય સંભાળતો હતો। તો એ વખતે જે ગામનો મુખ્ય હોય એ સરપંચ ગણાતો। કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી હતી। એ સમયમાં રાજા સાહેબમાં પણ જ્યારે ગામ હોય તો ગામની અંદર સભા ભરાય અને જે કોઈ ઝઘડો હોય, નાના મોટા વિવાદ હોય તો એ ગ્રામ સભામાં ન્યાય થતો હતો। અત્યારે આપણે આજની લોકશાહીની શાસન વ્યવસ્થામાં જો ગ્રામ સભામાં ન્યાય ના આવે તો આપણે કોર્ટમાં જઈએ છીએ અને આપણા ભારતના જે બંધારણમાં જે કોર્ટો માન્ય ગણવામાં આવી છે એમાં નીચલી કોર્ટ એટલે સેશન કોર્ટ, જે સિવિલ કોર્ટ તાલુકા અદાલત હોય, એના પછી જિલ્લામાં પણ એક સેશન કોર્ટ આવેલી હોય છે, જિલ્લા અદાલત કહેવામાં આવે છે, અને રાજ્યમાં જે હાઈકોર્ટ હોય છે અને કેન્દ્રની અંદર સુપ્રીમ કોર્ટ હોય છે। એટલે કે જો નીચલી અદાલતમાં ન્યાય ન મળે તાલુકા અદાલતમાં તો એ જે કોઈ હોય, બરાબર, આરોપી અથવા ફરિયાદી એ ઉપલી કોર્ટ જિલ્લાની અદાલત અને સેશન કોર્ટમાં એ દાદ આપી શકે છે અથવા જઈ શકે છે, અને જિલ્લામાં ન્યાય ન મળે તો એ આગળ એની ઉપલી અદાલત એટલે કે રાજ્યની હાઈકોર્ટમાં પણ કેસ દાખલ કરી શકે છે, ટ્રાન્સફર કરી શકે છે, અને રાજ્યમાં ન મળે કોઈ ન્યાય તો સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે, અને સુપ્રીમની અંદર જે કોઈ પણ ન્યાય આપવામાં આવે એ ન્યાય અરજદાર અથવા આરોપી બંનેએ માનવો પડતો હોય છે। પરંતુ રાજ્ય વ્યવસ્થામાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો। એ સમયમાં અત્યારે જેમ આપણે સુપ્રીમ કોર્ટમાં ન્યાયનું છેલ્લું પગથિયું હોય છે, એવી રીતે જ્યારે રાજાશાહી હતી ત્યારે જે ન્યાયતંત્ર જે સર્વોચ્ચ વડો રાજા કહેવાતો હતો, રાજા જે કોઈ પણ ન્યાય આપે એ સમયમાં દરેકે રાજાનો ન્યાય માનવો પડતો હતો અને પાડવો પડતો હતો, જે અત્યારે આપણે સુપ્રીમ કોર્ટમાં આપણે ન્યાય મળે છે, સુપ્રીમ કોર્ટમાં છેલ્લો ન્યાય હોય, સુપ્રીમ કોર્ટ જે કોઈ ફેસલો આપે એ અરજદાર અથવા ગુનેગાર હોય અથવા આરોપી હોય તો એને માનવો પડે। એટલે કે રાજપૂત યુગમાં આવી શાસન વ્યવસ્થા હતી અને મુખ્ય વડા તરીકે રાજાની ગણના થતી હતી, એટલે કે એનો છેલ્લો ન્યાય કોણ કરતો હતો કે રાજા કરતો હતો। હવે એના પછી છે રાજપૂત યુગની વેપાર અને વાણિજ્ય। તો રાજપૂત યુગમાં વાણિજ્ય અને વેપાર ગણજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો। આ વિભાગ જકાત વસૂલ કરવાનું, ભાવ નક્કી કરવાનું અને આયાત કરવાનું કામ કરતો હતો। અત્યારે આપણે જે જીએસટી લાગુ છે, અત્યારે માલ બજારમાં આવે તો એના ઉપર કર લાગે છે, જીએસટી લાગે છે, એ સમયમાં પણ જકાત લાગતી હતી અને ભાવ પણ નક્કી કરવામાં કામ આ વાણિજ્ય વ્યવસ્થા ઉપર કરવામાં આવતું હતું। આયાત કરવાનું કામ, એક દેશમાંથી બીજા દેશમાં માલ આયાત થતો હતો। અત્યારે પણ આપણે બીજા દેશમાંથી માલ મંગાવીએ છીએ અને બીજા દેશમાં એટલે કે ઇમ્પોર્ટ અને આઉટપુટનો વેપાર કરવામાં આવે છે। કરવેરા તરીકે જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ લેવામાં આવતો હતો,
અત્યારે આપણે જે જમીનનો જે વેરો ભરીએ છીએ એ વેરો એ સમયમાં રાજા વખતે પણ જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ લેવામાં આવતો, પણ એ સમયમાં કેવું હતું કે અત્યારે આપણે કરવેરા તરીકે રૂપિયા પૈસા ભરીએ છીએ, પણ ત્યારે જે જમીનમાં જે કોઈ પણ પાક પાકે એનો છઠ્ઠો ભાગ રાજા લઈ શકતો હતો, કારણ કે ત્યારે નોટ છાપેલી ન હતી, નાણું એટલું બધું હતું નહીં, કાગળનું નાણું ન હતું, બરાબર સિક્કા હતા, એટલે એના બદલીમાં એ છઠ્ઠો ભાગ લેવામાં આવતો હતો. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો હતો, એટલે કે રાજા રાજાશાહી વખતમાં પણ જ્યારે બંદરો અને જે કોઈ નાકા હોય ટોલ નાકા એના ઉપર સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો હતો, એટલે કે ત્યાંની શાસન વ્યવસ્થામાં પણ આવા અત્યારે જે લોકશાહીમાં જે નાકાબંધી જ્યારે ઓક્ટ્રોય લેવામાં આવે છે એવી રીતે એવા સમયમાં બંદરો નાકા હોય અને સિંચાઈ ઉપર પણ વેરો લેવામાં આવતો હતો. દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ હાલનું ખંભાત અને ભૃગુ કચ્છ હાલનું ભરૂચ બંદરો જાણીતા હતા, એટલે કે એ સમયમાં દરિયાપારના વેપાર કરવા માટે ગુજરાતના સ્તંભ તીર્થ એટલે કે હાલનું ખંભાત ખંભાત ખાતેથી ખૂબ જ વહાણો વિદેશમાં જતા હતા, અને ભરૂચ ભરૂચમાં પણ ઘણા બધા વહાણો આવ જવા કરતા હતા. ભારત પર વિદેશી આક્રમણ. 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. આ સમય દરમિયાન આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. વાયવ્ય ખૂણામાંથી સબુક તેગીના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું, પણ આ આક્રમણો તે સમયે ભારતમાં સત્તા સ્થાપી શક્યા નહીં, એટલે કે ત્યારે ઘણા બધા રાજાઓ એ સમયે એ સબુક તેગીના લશ્કરે આમાં આક્રમણ કર્યું હતું, પણ આક્રમણમાં તે ભારતમાં સત્તા સ્થાપી શક્યા નહીં. એ પછી ગજનીના સુલતાન મહમ્મદ ગજનીએ ઈસવીસન 1000 થી ઈસવીસન 1026ના સમયગાળામાં ભારત પર આક્રમણ કર્યું હતું, અને આવા સમયે જે બીજા રાજાઓ હતા એ ભારતમાં આક્રમણ પછી ફાવી શક્યા નહીં, તો એના પછી મહમ્મદ ગજનવીએ આક્રમણ કર્યું હતું. ગજની ચઢાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતું, તે એક પછી એક ચઢાઈ કરતો હતો, એટલે કે ગજનીની આ લડાઈ હતું એ એનું મુખ્ય કારણ હતું ભારતની અઢળક સંપત્તિ લૂંટવાનું હતું. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના બનાવી શક્યા, પરિણામે 1025માં તેણે સોમનાથ પર ચઢાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી, એટલે કે શક્તિશાળી સેના બનાવી શક્યા નહીં, અને એ લોકો શક્તિશાળી હતા એટલે એમને અઢળક સંપત્તિ લૂંટી. ગજનીની ચઢાઈના આશરે 150 વર્ષ બાદ ફરીથી ઉત્તર અને તે દિશામાંથી આક્રમણ થયું. મહમ્મદ ગજનીના અવસાન બાદ સત્તા માટે ગજનીમાં લડાઈઓ શરૂ થઈ હતી, પણ આ સમયે સત્તા સ્થિર થઈ નહોતી ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. 12મી સદીના અંતમાં શાહબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું. શરૂઆતમાં કેટલીક હાર પછી છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચઢાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી દિલ્હીમાં સત્તા સ્થાપી. એટલે કે છેલ્લે તરાઈના મેદાનમાં તેણે શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી હતી. હવે આપણે આજે તાસ પૂરો કરીએ છીએ. થેન્ક યુ.